હેલો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરો છો આજે આપણે સ્ટાર્ટ કરીશું વિકાસ મેથેમેટિક્સ વર્કબુક્સ સ્ટાન્ડર્ડ સેવન ચેપ્ટર નંબર એઇટ લેક્ચર નંબર ટુ લાસ્ટ ટાઈમ આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર ફાઇવ સુધી આઈ હોપ તમે કમ્પ્લીટ બધા ક્વેશ્ચન કરી લીધા છે અને કોઈ પણ ડાઉટ નહીં હોય ઓકે જે લાસ્ટ ટાઈમ આપણે રિમેનિંગ પાર્ટ્સ બાકી હતો આપણે કન્ટિન્યુ કરીએ છીએ ક્વેશ્ચન નંબર સેવન છે રવિ બોટ ટી શર્ટ ફોર રૂપીઝ ટુ હંડ્રેડ ટ્વેન્ટી આફ્ટર ગેટિંગ ટ્વેલ્વ પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ હવે શું કરે છે ટુ હંડ્રેડ ટ્વેન્ટી પર્સન્ટ ટુ હંડ્રેડ ટ્વેન્ટી રૂપીઝનું એક ટી શર્ટ બાય કરે છે અને કેટલા ટકા બાર ટકા ડિસ્કાઉન્ટ છે ઓકે આપણે કોઈપણ ખરીદી કરવા જે તેને ઓફર આપેલું હોય છે દસ ટકા ડિસ્કાઉન્ટ પંદર ટકા ડિસ્કાઉન્ટ લાઇક ધીસ તો બસો વીસનું ટી શર્ટ લીધું અને બાર ટકા ડિસ્કાઉન્ટ લીધું તો વોટ વોઝ ધ પ્રાઇસ ઓફ ટી શર્ટ બિફોર ધ ડિસ્કાઉન્ટ જે બાર ટકા તમને ડિસ્કાઉન્ટ આપ્યો એની પહેલાની પ્રાઇસ શું હતી એમ ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ તમને થોડુંક સિમ્પલ નોલેજ આપી દઉં છું એક આપણે સીપીની વાત કરશું સીપી એટલે કે કોસ્ટ પ્રાઇઝ એટલે કે આપણે જે ખરીદી કરીએ છીએ ઓકે ગુજરાતીમાં કહેવાય છે એની ખરીદ કિંમત એમ જ્યારે કોઈપણ વસ્તુ બાય કરીએ છીએ ત્યારે આપણે જે ઓરિજિનલ પ્રાઇસ હોય છે ને ઓરિજિનલ પ્રાઇઝ જે આપણે આપીએ છીએ ને બસો રૂપિયા સો રૂપિયા ઓટેવર એની ખરીદ કિંમત કહેવાય ધેન એસપી એટલે શું થાય એની સેલિંગ પ્રાઇઝ ઓકે આ શોર્ટ ફોર્મ લખશું કેમ કે આપણે સ્પેસ ઓછી હોય છે એટલા માટે તો એસપી એટલે એની સેલિંગ પ્રાઇઝ હોય છે સેલિંગ પ્રાઇઝ એટલે શું હોય છે એની વેચાણ કિંમત એટલે જે આપણે શોપ સબ આપણો ખુદનો બિઝનેસ હોય અને આપણે વસ્તુ કોઈ પણ વસ્તુ તમને પડી હોય એંસી રૂપિયામાં તમે સો રૂપિયામાં વેચો છો એમ તો એ આપણે શું થઈ સેલિંગ પ્રાઇસ થઈ ઓકે તો અહીંયા શું આવ્યું આપણે ટુ ટ્વેન્ટીમાં આપણે બાય કર્યું એટલે શું થઈ આપણી ખરીદ કિંમત એટલે કે સીપી તો કોસ્ટ પ્રાઇસ કેટલા આવ્યું ટુ ટ્વેન્ટી આવ્યું સપોઝ તો ઓરિજિનલ પ્રાઇસ કેટલે છે આપણી પાસે ઓરિજિનલ પ્રાઇસ વિલ બી એક્સ રૂપીઝ ઓકે તો આપણે શું આવ્યું ટ્વેલ ટકા ડિસ્કાઉન્ટ આવ્યું હન્ડ્રેડ આપણે હન્ડ્રેડ પર્સન્ટે આપણે હંમેશા ફાઇન કરીએ છીએ ઓકે સો ટકા આપણે વેલ્યુ ફાઇન કરે છે એટલે ટ્વેલ્વ ટકા ડિસ્કાઉન્ટ કર્યું એટલે કેટલા આવશે મને ટ્વેલ્વ માઇ સોરી હંડ્રેડ માઇનસ ટ્વેલ્વ કરું એટલે કેટલા આવે એટી એટ પર્સન્ટેજ મને ઓરિજિનલ પ્રાઇઝ ન મળ્યા કેટલા આવ્યા ટુ ટ્વેન્ટી ઓકે આનો મતલબ શું થયો કે એટી એઇટ પર્સન્ટેજ ઓફ ઓરિજિનલ પ્રાઇઝ ઇક્વલ ટુ ટુ ટ્વેન્ટી રૂપીસ એટલે અઠ્યાંસી ટકા જે છે એની ઓરિજિનલ પ્રાઇઝ છે ઓકે ટ્વેલ્વ ડિસ્કાઉન્ટ મળ્યો એટલે માઇનસ કરવા પડે મારે એટલે અઠ્યાંસી ટકા એ મને કેટલું મળ્યા છે બસો વીસ રૂપિયા થયું છે તો અઠ્યાંસી ટકા કોનો હવે ઓરિજિનલ પ્રાઇઝ કેટલી છે આપણી પાસે એક્સ રૂપિયા તો એટી ઓફ એક્સ ઇક્વલ તો એક્સ એટલે શું થયું એટી પર્સન્ટેજને રિમૂવ કરો તો હન્ડ્રેડ વડે ડિવાઈડ કરવો પડશે એટલે એટી એટ ડિવાઈડ બાય ઇન્ટુ એક્સ એટલે હન્ડ્રેડ ક્યાં જશે ઉપર મલ્ટિપ્લાયમાં અને એટી એટ ક્યાં હશે ડિવિઝનમાં એટલે એક્સ શું લેવું ટુ ફિફ્ટી એટલે એનો મતલબ શું થયો કે ઓરિજિનલ પ્રાઇસ એની કેટલી હશે ટુ ફિફ્ટી રૂપીસ ડિસ્કાઉન્ટ વગરની ધેન ઇફ ટુ ડબલ ઝીરો ઇઝ ટુ બી ડિવાઇડેડ અમંગ અપર્ણા અભિશ્રી એન્ડ પરમ ઓકે એટલે પચીસ રૂપિયા જે છે ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ રૂપીસ છે એ શુક્ર છે આ ત્રણે ત્રણમાં ડિવાઈડ કરવાના છે સો દેટ અપર્ણા ગેટ્સ ટુ પાર્ટ્સ અભિશ્રી ગેટ્સ થ્રી પાર્ટસ એન્ડ પરમ ગેટ્સ ફાઈવ પાર્ટસ એટલે એનો મતલબ શું થયો હતો કે અપર્ણાના કેટલા પાર્ટસમાં છે આ રૂપિયાના કેટલા ટુ પાર્ટસ મળે છે ઓકે જેટલા પડતા હોય એટલા અભિશ્રીને થ્રી પાર્ટસ મળે છે અને પરમનીના કેટલા ફાઈવ પાર્ટ્સ મળે છે ઓકે હવે શું થયું આનો મતલબ કે એના ટોટલ પાર્ટ્સ આપણને ખબર પહેલા હોવી જોઈએ ઓકે કેમ કે આપણે બધાના કેટલા આપણે પાર્ટી જોવું પડે ટોટલ પાર્ટ કેટલા હોય અને ટુ આના કેટલા થયા થ્રી અને આના કેટલા થયા તો ટોટલ પાર્ટસ કેટલા આવ્યા ટેન ઓકે તો ઓલા ક્વેશન એ મુજબ અત્યારે એ ટુ પાર્ટસ ઓફ આપણને ગેરસા એટલે આપણને કેટલા પાર્ટ હતા ટુ ટોટલ પાર્ટ્સ કેટલા છે ટેન ઇન ટુ તે આપણે પર્સન્ટેજની વાત હતી અહીંયા કોણ છે રૂપિયાની વાત છે તો કેટલા આવ્યા

ટુ ઇન્ટુ ટુ ડિવાઇડ બાય ટેન ઇન્ટુ ટુ ફાઈવ ડબલ ઝીરો થઈ જશે ટુ ફિફ્ટી ટુ કેટલા આવશે ફાઇવ सेम સેમ અભિસ્ટ્રી થ્રી પાર્સ એટલે થ્રી ડિવાઈડ બાય ટેન નીચે ટોટલ ટોટલ પાર્ટ આપવાના છે ઉપર કેટલા આવશે થ્રી પાર્સ થ્રી ડિવાઈડ ટેન ઇન્ટુ અને છેલ્લે પરમ માટે ફાઇવ ડિવાઈડ બાય ટેન ટુ ડબલ ટોટલ એના પાર્ટ્સ મળી ગયા અને ટોટલનો સમ કેટલો થઈ ગયો ટુ ડબલ એટલે એટલે એટલા રૂપિયાને મળશે તેન સ્કૂલ ટીમ વોન સિક્સ ગેમ્સ ધીઝ યર અગેન્સ્ટ ફોર ગેમ્સ વોન લાસ્ટ યર

કે નંબર ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ વિન્સ કેટલા થયા સિક્સ માઇનસ ફોર ઇક્વલ ટુ ટુ તો શું થયું ચાર ગેમ લાસ્ટ ઇયર જીત્યા હતા કેટલા ગેમ જીતી ગયા છ ટોટલ ઇન્ક્રીઝ કેટલો થયો આપણે ટુ ગેમ ઇન્ક્રીઝ થયા ઓકે આપણે સેમ ઇઝ મિનિંગ છે એક ઇક્વેશન મેં યાદ કરી લો કે પર્સન્ટેજ ઇન્ક્રીઝ શું આવે અમાઉન્ટ ઓફ ચેન્જ ડિવાઇડ બાય ઓરિજિનલ અમાઉન્ટ ટુ હન્ડ્રેડ જે અમે તમને ફર્સ્ટ કીધું હતું આપણે લેક્ચર વનમાં જ કે આ ઇક્વેશન એક છે હું તમને લાસ્ટ ટાઈમ કહીશ તો આ ઇક્વેશન આ છે મેઈન એનું ઇક્વેશન આ છે કે પર્સન્ટેજ ઇન્ક્રીઝ એટલે સેલરીમાં હોય કે પછી કોઈ પણ વસ્તુમાં આપણે ઇન્ક્રીઝ ડિક્રીઝ કર્યું હોય મોટે હોય ઇન્ક્રીઝ હોય તો ઇન્ક્રીઝ અને ડિક્રીઝ હોય તો ડિક્રીઝ તો આ એક ઇક્વેશન છે તમારે યાદ રાખવું પડશે પર્સન્ટેજ ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ અમાઉન્ટ ઓફ ચેન્જ એટલે જે પણ પ્લસ થયું હોય માઇનસ થયું અહીંયા આપણે ગેમની વાત કરીએ તો ગેમની વાત કરીશું જે ઓરિજિનલ અમાઉન્ટ એટલે કોઈ પણ તમારે ઓરિજિનલ અમાઉન્ટ હોય તે ને ઇન્ટુ ડિવાઇડ શું કરવા ઇન્ટુ હન્ડ્રેડ કરવા એટલે તમને પર્સન્ટેજ મળે તો અહીંયા શું આવશે ઇન્ક્રીઝ ઇન ઓરિજિનલ નંબર ઓફ વિન્સ તો ઇન્ક્રીઝ કેટલું થયું આપણી પાસે લાસ્ટ ટાઈમ છ ઇયર સોરી લાસ્ટ ટાઈમ ફોર ઇયર ગેમ ફોર ગેમ્સ કેટલો ઇન્ક્રીઝ થયું ટુ ગેમ તો આવશે ડિવાઇડ બાય ઓરિજિનલ કયો આવશે ઓરિજિનલ કયો આવશે આપણે લાસ્ટ ઇયરનું ઓરિજિનલ નંબર ઓફ વિન્સ કયો આવશે લાસ્ટ યર જે હતું એ તો ઓરિજિનલ કયું આવ્યું ફોર ઇન ટુ હંડ્રેડ એટલે કેટલા આવી ગયા ફિફ્ટી પર્સન્ટેજ આપણે ઇન્ક્રીઝ થયા ઓકે તેમ નેક્સ્ટ ક્વેશન જુઓ શું કીધું તમે કોસ્ટ ઓફ ફ્લાવર વેઝ ઇઝ રૂપી આપણે શું છે છે કોસ્ટ તમને ફ્લાવરના વેજનો ઓકે પેલા છે વન ટ્વેન્ટી રૂપીઝ આપેલો છે તે ઇટ વોઝ સોલ્ડ વિથ અ લોસ ઓફ ટેન પર્સન્ટેજ હવે શું કરે છે તે ટેન પર્સન્ટેજ લોસ ગયો છે શું થયું છે જ એને લોસ ગયો છે ફ્લાવર વેચો ત્યારે ફાઇન્ડ ઇઝ સેલિંગ પ્રાઇઝ એટલે કે એસપી આપણે ગોથવાની છે તો લોસ ગયો તો આપણે શું કીધું કે લોસ કેટલો ગયો છે ઓકે અને ઓરિજિનલ પ્રાઇસ કેટલો સેલિંગમાં કર્યો છે કે એને લોસ ગયો છે તો જો ફર્સ્ટ ઓફ ઓલ તો કોસ્ટ પ્રાઇઝ કે વન ટ્વેન્ટી રૂપિઝ છે હવે ટ્વેલ્વ ટેન પર્સન્ટેજનો લોસ ગયો કોના ઉપર લોસ ઇઝ ટેન પર્સન્ટેજ ઓફ સીપી એટલે કોસ્ટ પ્રાઇઝ જે હોય એમાં જેને લોસ ગયો હોય ઓકે જે ખરીદ કિંમત હતી એમાં લોસ ગયો હોય તો ખરીદ કિંમતના ટેન પર્સન્ટેજ કેટલા થાય ટેન પર્સન્ટેજ વન ટ્વેન્ટી એટલે કેટલા આવ્યા ટ્વેલ રૂપીઝ એટલે એનો મતલબ શું થયો કે એને ટ્વેલ રૂપીઝનો લોસ ગયો છે તો આપણે શું ફાઇન કરવાનું કીધું છે એની સેલિંગ પ્રાઇસ તો એની સેલિંગ પ્રાઇસ કેટલી કરવી પડશે તો જો આ એક ઇક્વેશન છે આપણી પાસે કે લોસ ઇક્વલ ટુ સીપી માઇનસ એસપી મેઇન ઇક્વેશન એવું જ છે આપણી પાસે કે લોસ ઇક્વલ ટુ સેલિંગ સેલિંગ કોસ્ટ એટલે કે સીપી માઇનસ એસપી આપણે શું થાય ક્લોઝ થાય ઓકે આ ઇક્વેશન કીધું હતું કે પાછો હું તમને ઇક્વેશન કરાવીશ આ ઇક્વેશન છે ક્લોઝ શું થાય આપણું સીપી માઇનસ એસપી થાય છે ઓકે એટલે કે કોસ્ટ પ્રાઇઝ હોય એમાંથી હું કરું સેલિંગ પ્રાઇસ કાઢી નાખું એમ જે ખરીદ કિંમત હતી એમાંથી હું કરું છું હું વેચાણ કિંમત મારી કાઢી નાખું છું તો શું થયું સેવિંગ કેટલી હતી મારી પાસે વન ટ્વેન્ટી હતી અને લોસ કેટલો આવ્યો ટ્વેલ રૂપી વન ઝીરો એટ તો આપણે શું થઈ સેલિંગ મારી એટલે વેચીએન નંબર ઇલેવન એન આર્ટિકલ વોઝ સોલ્ડ ફોર રૂપીઝ ફોર ઝીરો વિથ પ્રોફિટ ટ્વેન્ટી પર્સન્ટ શું થયું ચાલ લોસ હતો અહીંયા શું છે પ્રોફિટ છે તો આપણે પ્રોફિટનું ઇક્વેશન યુઝ કરીશું વોટ વોઝ ઇટ્સ કોસ્ટ એન્ડ કોસ્ટ પ્રાઇઝ અહીંયા આપણે શું કીધું સીપી ગોતા નથી ત્યાં શું ત્યાં આપણી પાસે એસપી ગોતા નથી તો સેમ અહીંયા ફર્સ્ટ ઓફ તો આપણે સોલ્વ કર્યું એટલે કેટલું એને વેચો એટલે શું આપણી પાસે સેલિંગ પ્રાઇઝ આવી ઓકે તો કેટલા એ વેચાણ કિંમત એની ફાઇવ ફોર ઝીરો આવ્યું એન્ડ પ્રોફિટ એટલે કે એને કહે ફાયદો કેટલો થયો ટ્વેન્ટી પર્સન્ટેજ ઓકે તો આપણે જો તો ટ્વેન્ટી ટ્વેન્ટી પર્સન્ટેજ પ્રોફિટ વિલ મી પ્રાઇસ ગણી ટ્વેન્ટી પર્સન્ટ થાય છે એટલે સો રૂપિયા એને વીસ રૂપિયાનો ફાયદો થાય છે તો આપણી પાસે કેટલા છે ટોટલ ફાઈવ ફોર ઓકે તો ટોટલ કેટલો થઈ ગયો અને એકસો વીસ રૂપિયાનો ફાયદો થયો તો એને એસપી કેટલી થઈ ગઈ સો પ્લસ એટલે કે વન ટવેન્ટી રૂપીસ થયું એટલે એકસો વીસે એને સો રૂપિયા થઈ ગયું રેડી સેલિંગ પ્રાઇઝ અને કોસ્ટ પ્રાઇઝ તો એકસો વીસે એની જ્યારે સેલિંગ પ્રાઇઝ હશે ત્યારે કોસ્ટ પ્રાઇઝ કેટલી હશે અને સો કેમ કે આપણે અહીંયા સો કેમ નથી કેમ કે વીસ વીસ પર્સન્ટેજનો આપણે ફાયદો થયો છે એટલે એકસો વીસ રૂપિયા એ એકસો વીસ રૂપિયા જ્યારે એની સેલિંગ પ્રાઇઝ હોય ત્યારે એને એની કોસ્ટ પ્રાઇઝ એટલે ખરીદ કિંમત કેટલી હોય છે સો હોય છે તો જ્યારે એની સેલિંગ પ્રાઇઝ ફાઇવ ફોર ઝીરો હોય ત્યારે એની કોસ્ટ પ્રાઇઝ કેટલી હોય છે તો કેટલી આવે ફોર ફાઇવ ઝીરો એટલે ફોર હંડ્રેડ ફિફ્ટી રૂપીસ ઓકે અહીંયા પણ તમે એવું કરી શકો છો ક્રોસ મલ્ટિપ્લાયથી કઈ રીતના જો સિમ્પલ એક લોજિક છે જ્યારે પણ તમારી હન્ડ્રેડ આપણે સો એ ગણીએ છીએ શું થયું ટેન પર્સન્ટેજ લોજ ગયો જો આની જેમ જ તમને કરાવું છું સેલિંગ પ્રાઇસ તમને મળી કે ફાઈવ ઓકે તો સેમ પ્રોફિટ ટ્વેન્ટી હતું તો તમારે સેલિંગ પ્રાઇસ કેટલી એવી ગઈ તમારે હંડ્રેડ પ્લસ ટ્વેન્ટી એટલે ટ્વેન્ટી પ્રોફિટ છે એટલે ક્યારે તમને એ હંમેશા છે સો એ તમે વીસ ટકાનો ફાયદો હોય એટલે એનો મતલબ શું થયો કે સો એ તમને વીસ રૂપિયા મળે છે એટલે કેટલા થઈ ગયા ટોટલ એકસો વીસ રૂપિયા થયા તો સો એ તમને કેટલા એકસો વીસ રૂપિયા મળી ગયા છે ઓકે સો તમારે શું હતી અહીંયા સો શું હતી આપણી પાસે કોસ્ટ પ્રાઇઝ હતી એકસો વીસ રૂપ છે આપણી સેલિંગ પ્રાઇસ છે એટલે કે જ્યારે તમે એકસો વીસમાં વસ્તુ વેચો છો ત્યારે એની ઓરિજિનલ પ્રાઇસ એટલે કે ખરીદ કિંમત તમારી કેટલી હોય છે સો રૂપિયા હોય છે ઓકે તો જ્યારે તમે પાંચસો ચાલીસમાં વેચી ત્યારે કેટલી મળી તમને કોસ્ટ પ્રાઇઝ એની ઓરિજિનલ કેટલી હતી એમ તો આ કેટલી મળી તમને ફોર ફાઈવ ઝીરો રૂપીઝ ઓકે ફોર હંડ્રેડ ફિફ્ટી રૂપીઝ મળ્યો છે હવે સેમ હું તમને અહીંયા લોસમાં કરાવું છું આ જ દાખલો સેમ એવો તો જો ટેન પર્સન્ટેજ લોસ ગયો એટલે સો એ તમારે કેટલા દસ નો લોસ ગયો એટલે કેટલા રૂપિયા થયા હંડ્રેડમાંથી મારે ટેન રૂપીઝ માઇનસ કરો પડે કેમ કે લોસ ગયો છે કેટલા થયા નેવું ઓકે તો એનો મતલબ શું થયું કે જ્યારે સો રૂપિયાએ તમારી કોસ્ટ પ્રાઇઝ ખરીદ કિંમત તમારે શું હતી કોઈપણ વસ્તુ ખરીદી ત્યારે એની કિંમત શું હતી અહીંયા સો રૂપિયા હતી પણ જ્યારે તમે સેલિંગ પ્રાઇસ એટલે કે એની વેચી ઓકે વેચાણ કિંમત જ્યારે વેચી ત્યારે કેટલા રૂપિયા થયા નેવું રૂપિયામાં વેચી તમે ઓકે તો અહીંયા આપણે કોસ્ટ પ્રાઇઝ કેટલી છે ફ્લાવરની વન ટ્વેન્ટી ઓકે તો કોસ્ટ પ્રાઇઝ આજે સી કોસ્ટ પ્રાઇઝ છે તો કોસ્ટ પ્રાઇઝ વન ટ્વેન્ટી રૂપીઝ હતી તો આપણે સેલિંગ પ્રાઇસ કેટલી છે એની તો આપણે ક્રોસ મલ્ટિપ્લાય કરો વન ટવેન્ટી ઇન્ટુ નેવું ડિવાઈડ બાય હંડ્રેડ ઝીરો જીરો 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 કર ટ્વેલ્વ નાઇન જાય વન ઝીરો એટ તો આ પણ સાચું છે અને આ પણ રીત સાચી છે એટલે મેં બે રીત તમને કરાવી હતી નીચે ઉપર ઓકે સિમ્પલ લોજિક છે ફાયદો અને લોસ આપણે ક્યારે મળે હંમેશા હંડ્રેડે આપણે કમ્પેર કરીએ છીએ કોઈપણ વસ્તુનો ફાયદો પ્રોફિટ અને લોસ આપણે હંડ્રેડે કાઉન્ટ કરીએ છીએ એટલે તે પછી દુકાનદારમાં આ રીતના આપણે એ લોકો હિસાબ કરીને પછી જ આપણને પર્સન્ટેજને ડિસ્કાઉન્ટ આપે છે લેક્ચર વનમાં જે આપણે ટોપિક પર ડિસ્કશન કરી હતી બહુ ઇમ્પોર્ટન્ટ હતો અને રિયલ લાઈફમાં બહુ જ યુઝ થાય છે આનો તે છે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓકે સિમ્પલ ઇન્ટરેસ્ટને મેં કીધું તમને આઈ વડે ડિનોટ કરીએ છીએ જે ઓરિજિનલ રૂપીઝ હોય જે આપણે ઓછીના બોરો લીધા હોય તેને આપણે પી વડે ડિનોટ કરીએ છીએ પી ઇક્વલ ટુ કેટલા છે અહીંયા સિક્સ થાઉઝન્ડ છે ધેન પરસેન્ટેજ જે પણ પર્સન્ટેજ આપણે લઈએ છીએ તેને આપણે આર ઓકે રેટ કેટલો છે તો નાઇન છે ધેન ઇરને આપણે એન અથવા તો ટી વડે ડિનોટ કરીએ છીએ ઓકે ટાઈમ અથવા તો એન એટલે કે કેટલા ટાઈમ એની મુદત છે એમ તો ટી વડે રિનોટ કરીએ છીએ ટી કયો છે આપણી પાસે ટુ ઇયર છે તો જે ઓરિજિનલ પ્રાઇઝ હોય જે પૈસા લીધા હોય એને પી વડે પર્સન્ટેજમાં જે પણ આપ્યું હોય એને રેટ એટલે કે આર વડે અને જે ટાઈમ આપેલો હોય એને ટી વડે ડેટ ટુ ઇયર થ્રી ઇયર ફોરમાં ટી વડે ડિનોટ કરીએ છીએ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ કોના વડેનોટ કરીએ છીએ આઈ વડે ઓકે તો આઈ કોલ ટુ પી આર ટી છેદમાં વેલ્યુ મૂકી ઝીરો ઝીરો કડક મેં મલ્ટિપ્લાય કર્યો કેટલા એવા વન ઝીરો એટ ઝીરો તો સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલો આપો આપણે જોઈએ અહીંયા એક હજાર એંશી રૂપિયા તમારે આપવા પડશે ઓકે છ હજાર તમે ઉશીના લીધા હોય અને નવ ટકા એનું વ્યાજ હોય ઓકે બે યર માટે ટુ યર માટે તો તમારે એક હજાર એંસી રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે છ હજાર તો દેવાના પ્લસ એક હજાર એંસી આપવાનો ત્યાં રૂપીસ સિક્સ હંડ્રેડ ઇઝ અન્ડ અન્ડ એઝ અ ઇન્ટરેસ્ટ એટલે જો તમને શું મળ્યો છે સત્સો રૂપિયાનું વ્યાજ મળ્યું છે એટલે શું મળે તમને ઇન્ટરેસ્ટ મળી ગયો તો સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલો આવી ગયો સિક્સ હંડ્રેડ રૂપીસ દેન ઓફર ટુ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ ફોર અ થ્રી ઇર તો કેટલો છે જો અહીંયા પ્રાઇસ કેટલો છે ટોટલ એની ટુ ફાઈવ ડબલ ઝીરો પી કેટલો આવી ગયો ટુ ફાઈવ ડબલ ઝીરો થ્રી ઇયર એટલે કે ટાઈમ કેટલો આવી ટી ઇક્વલ ટુ થ્રી ઇયર દેન ફાઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો આર કેટલો છે રેટ આપણે રેટ કેટલો છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો આર આપણે ફાઇન કરવાનો છે ઇક્વેશન તો ઇઝ સિમ્પલ ઇન્ટરેસ્ટનો આઈક્વલ ટુ પીઆર છે ઇક્વેશનમાં આઈ કેટલો આપેલો છે તમને સિક્સ હંડ્રેડ આપેલો છે ઇક્વલ ટુ પી કેટલો આપેલો છે ટુ ફાઈવ ડબલ ઝીરો ઇન્ટુ આર આપેલો નથી ઇન્ટુ ટી કેટલો છે અહીંયા થ્રી છે ડિવાઇડ બાય હંડ્રેડ તો હંડ્રેડ અહીંયા ઝીરો 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 કટ થઈ જાય છે તો જે ઉપર અહીંયા મલ્ટિપ્લાયમાં છે ક્યાં આવશે નીચે અહીંયા ડિનોમીટરમાં ઓકે અથવા તો સિમ્પલ તમે શું કરો તમને જે આઈડિયા આવતો હોય ડિવિઝનમાં છે તો ઉપર મોકલી દો તો અહીંયા મલ્ટિપ્લાયમાં થાય અને ઉપર મલ્ટિપ્લાયમાં હોય તો ડિવિઝનમાં મોકલો તો અહીંયા નીચે જાય એટલે આર એકલો થઈ ગયો અહીંયા આપણી પાસે ઝીરો 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 કટ કરી દો ઉપર પણ વધે ખાલી સિક્સ હંડ્રેડ બાયી મલ્ટિપ્લાય રૂરલ છો થયું રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો એટ પર્સન્ટેસ ફોર થાઉઝન્ડ ગિવ્સ એન ઇન્ટરેસ્ટ રૂપીસ સેવન ટુ ધ ટાઈમ પિરિયડ એટલે કે આપણે ટી ગોદવાનો છે તો ટી આપણે મેં ક્વેશ્ચન માર્ક પર્સન્ટેજ કેટલા પછી નાઇન એટલે કે આર્સન્ટેજ છે

તો ઉપર ઇક્વલ ટોની પ્રેસર કોણી જાય મલ્ટિપ્લાયમાં જાય ઉપર તો મલ્ટિપ્લાયમાં આવી ગયા જે ઉપર મલ્ટિપ્લાયમાં હતું એ ક્યાં આવશે નીચે ડિવિઝનમાં તો ટી અહીંયા એટલો થઈ ગયો કે આ ઉપર વહી ગયું અને આખો એ નીચે વયું છે તો ઝીરો 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 કડ અહીંયા એક ઝીરો કડ ફોર નાઇન જા થર્ટી સિક્સ ટુ બાય ફોર નાઇન કરો એટલે કેટલા આવશે થર્ટી સિક્સ ટુ જા સેવન્ટી ટુ આન્સર આવશે ટુ એટલે કેટલા ઇયર ટુ યર માટે તમને આટલા રૂપિયા આપેલા છે અને એટલું એનું ઇન્ટરેસ્ટ એવું છે

તમે વેલ્યુ પણ સેમ દીધી પી આર ઇક્વલ ટુ ટ્વેલ થાઉઝન્ડ પી એઝ ઇટ ઇઝ રાખેલો છે આર ઇક્વલ ટુ ફાઇવ ટી ઇક્વલ ટુ થ્રી હં ડિવાઈડ બાય હંડ્રેડ ડિવિઝનમાં અહીંયા મલ્ટિપ્લાયમાં અને જે ઉપર મલ્ટિપ્લાયમાં ક્યાં જાય અહીંયા ડિવિઝનમાં ઓકે તેનો આન્સર છે તમે ઉડાડશો મલ્ટિપ્લાય કરીને જે પણ રીતે તમને ફાવે ફાઇવ ડિવાઈડ બાય ટુવેલ થાઉઝન્ડ કરો ફાઈવ ડિવાઈડ અહીંયા હંડ્રેડ કરો તો પણ ચાલશે ટ્વેલ્વ અહીંયા કરો તો પણ ચાલશે ઓકે મેથડ તો કોઈ પણ હોઈ શકે છે પણ આન્સર સેમ તમારો આવશે તો પી કેટલો આવશે તમારે એટ થાઉઝન્ડ રૂપીઝ ઓકે તો આટલા રૂપિયા તમારે જે મેં ફાઇવ પર્સન્ટેજ રેટ ઉપર આપો અને થ્રી ગેર તમારો ટાઈમ પીરિયડ હોય તો તમને એટલું ઇન્ટરેસ્ટ એનો મળે છે જે ત્યાં રિયલ લાઈફમાં બેંક બધે આપે છે તે તમને ખબર જ છે જો તમે આઈડિયા ના હોય તો તમે બેંકમાં જઈને આ થોડીક વિગત માહિતી ભેગી કરી શકો છો ઓકે તો અહીંયા આપણે આ ચેપ્ટર ફિનિશ કરીએ છીએ આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું અને રિયલ લાઈફમાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ જગ્યાએ તમને ડાઉટ હોય કોઈ પણ ક્વરી હોય તો મને જરૂર જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને આ કમ્પ્લીટ એકવાર સમ તમે જાતે ગણી લેજો ઓકે કોપી પેસ્ટ ના કરતા કેમકે આજ આપણે આગળના સ્ટાન્ડમાં પણ આવવાનું છે તો કેરફુલી તમે રીડ કરજો અને પ્રિપેર કરજો ઓકે તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ